પિસ્તોલની મદદથી પોલીસે તપાસ શરૂ કરી છે. અમે એક મલ્હાર એપાર્ટમેન્ટમાં પાંચમા માળે એક રેશમાબેન નામના યુવતીની લાશ મળેલી છે, જેને કોઈ હથિયાર વડે કપાળના તથા માથાના ભાગે ઈજા કરી એનું મોત નિપજાવેલું છે. એફએસએલ અને ડોગ સ્કવોડ આવી ગયેલ છે અને ઇન્વેસ્ટિગેશન એફએસએલના સાથે રહીને ચાલુ છે. તો આખી જે ઘટના સામે આવી રહી છે તેને લઈને અનેક સવાલ અહીં પેદા થાય છે. કરપીણ હત્યા કરવામાં આવી રેશમાબહેનની, તેના જ ફ્લેટમાં આ રીતની તેની ઘાતકી હત્યા કરાઈ અને લોહીના ખાબોચિયા જોવા મળ્યા. જોકે તેના જેઠાણી અને તેના પતિની ધરપકડ કરીને એફએસએલની મદદથી હવે પોલીસ આગળ તપાસ કરી રહી છે. જોકે અનેક શંકા ભર્યા સવાલ આ કેસના સંદર્ભમાં ઉઠી રહ્યા છે. લોહીના ખાબોચિયા ભરેલી સ્થિતિમાં રેશમાની લાશ જોવા મળી. તેના જેઠાણી પારુલે જે નિવેદન આપ્યું છે તેના ઉપર પણ ચોક્કસથી શંકા થાય તેવા અત્યારે પરિસ્થિતિ ઉભી થઈ રહી છે. તો જેઠાણી પારુલની આંગળીઓ દાઝેલી હોવાનું અત્યારે જાણવા મળી રહ્યું છે. એફએસએલની ખાસ મદદ લેવાઈ રહી છે. પોલીસ તરફથી આ સમગ્ર કેસને લઈને વધુ તપાસ હાથ ધરાઈ છે. રેશમા કે જે મૃતક છે તેના જેઠ મહેન્દ્રભાઈએ રેશમાના પિતાને જાણ કરી હતી અને સમગ્ર ઘટના વિશે કહ્યું હતું. તેમણે જણાવ્યું કે તમારી દીકરીએ એસિડ પી લીધું છે, પરંતુ જે સ્થિતિમાં રેશમાની લાશ જોવા મળી છે તેના ઉપર ચોક્કસથી કરપીણ પ્રહારો થયા હોય અને તેથી જ લોહીના ખાબોચિયા જોવા મળ્યા હોઈ શકે. જો એસિડ પીધું હોય તો તેનો ચહેરો ઉપરથી કેવી રીતના સળગેલી હાલતમાં જોવા મળે અને શા માટે તેના જેઠાણી પારુલની આંગળીઓ દાઝેલી છે, આ અનેક સવાલ આ સમગ્ર ઘટનાને લઈને પેદા થાય છે. અનાદિકાળથી નારીને અબળા સમજી તેના ઉપર અત્યાચાર થતો આવે છે. છેલ્લા એક મહિનાની જ વાત કરીએ તો આવા અનેક કેસીસ સામે આવ્યા છે. સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા મેઘ મલ્હાર એપાર્ટમેન્ટમાં રહેતા રેશમા ગોદાણી નામની પરિણીતાની ઘાતકી હત્યા કરાયેલી લાશ મળી. શનિવારે રાત્રે લગભગ 10 વાગ્યાની આસપાસ પોલીસે સ્થાનિકો તરફથી જાણકારી મળી અને તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા. પરિણીતાને તેના સાસરિયાઓએ મોતને ઘાટ ઉતાર્યા હોવાની પિયરિયાઓએ આશંકા દર્શાવી છે. કારણ કે પરિવારમાં કેટલાક દિવસથી કંકાસ ચાલતો હોવાની વાત રેશમાબહેને ફોન પર તેમના પરિવારજનોને કરી હતી. તેમજ વેર વિખેર એવો સામાન પણ જોવા મળ્યો. સાથે જ રેશમાબહેનની લોહીથી લથપથ લાશ ફ્લેટના બીજા રૂમમાં જોવા મળી. તેના ચહેરા પર કોઈ જ્વલનશીલ પદાર્થ નાખી તેનો ચહેરો વિકૃત કરી દેવામાં આવ્યો હતો. તો આ અગાઉ સુરતમાં પણ ચોંકાવનારી ઘટના આવી જ બની હતી. સુરતના અન્ય એક વિસ્તાર ખટોદરામાં અંબાનગરમાં ખુદ પતિએ જ તેની પત્નીની હત્યા કરી શરીરના 4 ટુકડા કરી નાખ્યા. મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી શ્યામ વર્માએ ઘર કંકાસને કારણે તેની પત્નીને મોતને ઘાટ ઉતારી હોવાની ઘટના બની છે. શરીરના 2 કટકા, માથું અને પગ તેને સુરતના ખટોદરા વિસ્તારમાં આવેલા રાયકા સર્કલની બાજુવાળી ખાડીમાં કોથળામાં ભરીને નાખી દીધા અને બીજા ટુકડા લેવા માટે તે ઘરે આવ્યો ત્યારે પોલીસે બાતમીના આધારે તેની અટકાયત કરી હતી. અને ઘટનાની જો વાત કરીએ, 7 જાન્યુઆરીના રોજ બનાસકાંઠાના શિહોરી નજીક બુકોલી ગામે પતિએ જ પત્નીની હત્યા કરી. લગ્ન બાદ દારૂ પીવાની કુટેવ અને સતત ચરિત્ર પર શંકા કરનારા પતિથી ટીના પરેશાન હતી. જો કે 27 ડિસેમ્બરે રાતની સમયે આરોપીએ પરિણીતા સાથે અણછાજતું વર્તન કર્યું હતું, જે બાદ ઉશ્કેરાઈને પતિએ પત્ની પર જ્વલનશીલ પદાર્થ છાંટી તેને મોતને ઘાટ ઉતારી હતી. તો શા માટે આ પ્રકારની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે? કઈ દિશામાં જઈ રહ્યો છે પતિ અને પત્નીનો સંબંધ? આ તમામ બાબતો વિશે આપણે ચર્ચા કરીશું. સ્ટુડિયોમાં અત્યારે મારી સાથે છે વિરલ શાહ, કે જેઓ સોશિયલ વર્કર છે, સાથે છે રુઝાન ખંભાતા, સોશિયલ એન્ટરપ્રિન્યોર, અને સાથે છે સોનલ જોશી, કે જેઓ એડવોકેટ છે. ત્રણેય ગેસ્ટનું હું સ્વાગત કરું છું. સોનલબેન, તમારી પાસેથી સૌથી પહેલા જાણવા માંગીશું, કાયદો જ હાથમાં લઈને પતિ આ રીતે કરપીણ હત્યા કરે છે, એક બે નહીં આટલા બધા બનાવો છેલ્લા થોડા દિવસોમાં જોવા મળ્યા છે, કઈ દિશામાં જઈ રહ્યો છે પતિ પત્નીનો સંબંધ, શું કહી શકાય?
હું એવું ચોક્કસપણે માનું છું કે અત્યારે જે આધુનિક સમય આવ્યો છે, એકબીજાનો ટોલરન્સ પાવર ખૂબ જ ઘટી ગયો છે. ડિવોર્સની પ્રક્રિયા અથવા તો જે સમટાઈમ એવું થાય છે કે જ્યારે અમે એમણે કેસમાં મારામારી થઈ હતી અને એને સુસાઇડ કરવાનો બી પ્રયત્ન કર્યો હતો અને પત્ની દ્વારા પણ એને મારવાનો પ્રયત્ન કર્યો, ત્યારે પૂછવામાં આવ્યું તો એમને એવો જવાબ આપ્યો હતો કે અમને કાયદાકીય આંટીઘૂંટીમાં પકડી અને લેડીઝના જે કાયદા છે એમાં અમને ફસાવી દેશે અને જે ટોલરન્સ પાવર જે કહે છે રોજની કિચકિચથી અમને છૂટવું છે, તો એના માટે લોકો ગુનો પોતે એટલે કે કાયદો હાથમાં લઈને એકબીજાની લેમ હત્યા કરવા સુધી પહોંચી જાય છે. આ બધા ઘણા સાયકોલોજીકલ કારણો છે કે મેન્ટલી અત્યારે જ્યારે પણ જે પણ કાયદા ઉપર જે ભારણ છે લેડીઝની ફેવરમાં જે કાનૂન છે એનું પણ ઇનડાયરેક્ટલી પ્રેશર જેન્ટ્સ ઉપર હોય છે અને એ લોકો એવું પણ કહેતા હોય છે કે આના કારણે એ અમારી ઉપર એક્શન લે એના કરતા અમે જ એને પતાવી દઈએ, કારણ કે રોજ ઉઠીને આ ધમકી આપે છે. આવા પણ કિસ્સા અમારી સામે રોજબરોજ રોજની ઘટનામાં જોવા મળે છે. એટલે આમ જોવા જઈએ તો લગ્ન વ્યવસ્થા તૂટી રહી છે, ટોલરન્સી પાવર ઘટી રહ્યો છે અને કાયદો હાથમાં લેવાની, બીકોઝ કાયદાનું ઘણી વખત અમને રુઝાનબેન પણ કહેતા હોય છે ઇમ્પ્લિમેન્ટેશનની વાત કરીએ છીએ તો જ્યાં સુધી કાયદો સ્ટ્રિક્ટ નહીં હોય એની ઉપર આ બિચારી બહેનોને કાયદાનું એવું કોઈ જ નોલેજ નથી, એ કોઈ ધમકીઓ આપતી નથી હોતી, પણ આ લોકો જે ભાઈઓ છે કે જે એની પર અત્યાચાર કરે છે એ લોકોને એવું છે કે ભાઈ કાયદો અમારું કશું જ નહીં બગાડી શકશે. રિઝલ્ટ આવે તો કન્વિક્શન બેન ખાલી 15% કન્વિક્શન થાય છે. અત્યારે એક્ઝામ્પલ આપીએ એબેટમેન્ટ ઓફ સુસાઇડના તો ઝીરો, આજ સુધી આટલા વર્ષોમાં ઇન્ડિયામાં એબેટમેન્ટ ઓફ સુસાઇડના ઝીરો કેસ, ઝીરો કન્વિક્શન થયા છે. એટલે લોકોને કાયદાનું તો કોઈ ડર જ નથી, કાયદા છે. અને આપણી આજે બિચારી બહેનો જેને આટલી ખરાબ રીતે, મને ઇંગ્લિશમાં વર્ડ આવડે છે, બ્રુટલી, જે બ્રુટલી એ લોકોને એને અત્યારે મારી નાખી છે, જે જોઈને એ બિચારી બહેનોને કેટલી નિસહાય હશે. અને ખાલી એકલો હસબન્ડ નહીં, અત્યારે ખાલી લેડીઝ જેન્ટ્સ ઝઘડામાં નથી બોલતી, હું આખું પરિવાર સામેલ છે. એનો મતલબ એવો કે જ્યારે આખું પરિવાર સામેલ છે એટલે ઓબ્વિયસલી સૌથી પહેલા એક ઇશ્યુ એ છે કે મે બી એ લોકોને પેલા પૈસા જોઈએ છે, જે મેજર ઇશ્યુઝ હોય છે. કારણ કે અમે બી ઘણા કેસીસ હેન્ડલ કરી રહ્યા છીએ ને એમાં કેસીસમાં મેન એ આવે છે કે ભાઈ હસબન્ડ વાઈફ, અરે હસબન્ડ વાઈફના ઝઘડા હોય, કારણ કે સાસુ સસરા, સાસુ સસરા આજે પેલી નલંગ બનત હતી, એ લોકોને પૈસા માંગે છે અને બિચારી ઘરમાંથી છોકરી પૈસા નથી લાવી શકતી અને નિસહાય હોય છે. એટલે એ કઈ ગભરાવતી નથી કે હું તારી પર કેસ કરીશ, ક્યાં ડાવ પેલું છું, મેજોરિટી ની વાત કરું છું, બિચારી બહેનોને કેટલા અન્યાય થાય છે, કાયદો છે કે નહીં, કાયદાનો અમલ થતું નથી. અને અત્યારે આ જે બિચારી બધી ઘટનાની આપણે વાત કરી રહ્યા છીએ, છેલ્લા 8 મહિનાથી આ જે મૃતક મહિલા હતી એની તિજોરીમાંથી ઘરેણાની પણ ચોરી થતી હતી, તેની જેઠાણી જે જૂઠું બોલી રહી હોય તેવું લાગી રહ્યું છે, તેના હાથ અત્યારે દાઝેલી સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. 8 મહિનામાં ધપેલો કાયદો ને, મારી વાત સાંભળો, અમે સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું છે કે 498 ના જે કેસીસ હોય છે એની અંદર હું એક કાયદાકીય રીતે વાત મૂકી રહી છું કે સમાજની અંદર આપણે, હું પોતે સોશિયલ વર્કર છું, લોયર છું, લોયર છું, પણ છતાં બી હું તમને કહું છું કેટલું કન્વિક્શન થાય છે, કેટલું નથી થતું. જે જેઠાણી ની વાત કરીએ છીએ અને જે સાસુ સસરા ની વાત કરીએ છીએ, જે મેન્ટલી પરેશાન કરે છે સાસુ સસરા ની જેઠાણી, એ સારા હાઈ પ્રોફાઇલ ફેમિલીઝ માં બી કરવામાં આવે છે. જી સાથે હું તમારી વાત થી પૈસા ની, આપણે વિરાજબેન નો ઓપિનિયન જોઈ લઈએ. વિરાજબેન, આ પ્રકારની ઘટનાઓ આપણા સમાજની જે આખી સિસ્ટમ છે અનેક સવાલો ઉભા કરે છે, ખાસ કરીને પતિ પત્નીનો આટલો વિશ્વાસપ્રદ સંબંધ અને આ પ્રકારની ઘટનાઓ વિકૃતિની હદે કહી શકાય એવી રીતે કરપીણ હત્યા કરવામાં આવે છે પોતાની જ પત્નીની. શું કહેશો તમે? કાયદો પોતાની રીતે કામ કરે છે તો ક્યાંક એનું ઇમ્પ્લિમેન્ટેશન નથી થતું, ક્યાં આપણે કચાશ લાગે છે? મેં બંનેને સાંભળ્યા, રુઝાનજીની વાત એમના જગ્યા ઉપર સાચી છે અને સોનલબેન એમની રીતે એમના અનુભવથી કહે છે, પણ એક સ્ત્રી તરીકે જો વિચારીએ તો મેં જે જોયું છે મારા સરાઉન્ડિંગ એના હિસાબથી કહીશ કે જ્યારે દીકરીને પરણાવવામાં આવે છે ને ત્યારે સમાજમાં કહેવાતા પહેલા તો પોતાની માતા, જે માસી, મામા, મામી જે પણ છે એક શિખામણ આપે છે કે આ જે ઘરે તને મોકલીએ છીએ ને તારા માટે સ્વર્ગ છે, ત્યાં સુખ પડે, દુઃખ પડે રહેજે. હજુ પણ આપણી સોસાયટીમાં આવા ફેમિલીઝ છે, તો જ્યારે આવી ઘટના બને છે તો મારા મતે હું એવું કહીશ કે સ્ત્રીઓ પર અત્યાચાર કેમ, ક્યાં સુધી? સ્ત્રીઓ સહન કરતી રહેશે ત્યાં સુધી, અને સ્ત્રીઓને જન્મતાની સાથે સહન કરવાનું જ શીખવાડવામાં આવશે ને ત્યાં સુધી. બાકી કાયદો કાયદો બંધારણમાં છે, આંકડા પેપર ઉપર છે, પણ મરવાનું હંમેશા સ્ત્રીને આવે છે. આ રીતના કોઈને કોઈ ઓઠા હેઠળ, કોઈને કોઈ બહાના હેઠળ, પરિવાર, સમાજ, જેઠ જેઠાણી, સાસુ સસરા ક્યારેય વર્ષોથી ક્યારેય એવું નથી વિચાર્યું કે આપણા ઘરમાં જે આવ્યું છે એક વ્યક્તિ, એ માણસ છે. વહુને હંમેશા આ રીતે જોઈ છે, ચાહે લો પ્રોફાઇલ
ફેમિલી હોય કે હાઈ પ્રોફાઇલ ફેમિલી હોય, અત્યાર સુધી આપણે દરેક સમાજના દરેક લેવલમાં આ વસ્તુ જોઈ છે. ચાહે બહુ જ મોટી હાઈ પ્રોફાઇલ સોસાયટીમાં પણ બહુઓના ખૂન થયા છે, અને લો પ્રોફાઇલને તો આપણે ગણતા જ નથી કે અહીંયા તો આવું ચાલ્યા જ કરે. એ આપણા સમાજનો વાંક છે કે આપણી સરાઉન્ડિંગ બનતી ઘટનાઓને આપણા ઘરથી જ સુધારવાની કોશિશ હજુ પણ નથી થતી. જી એકદમ સાચી વાત, આ કડવું સત્ય આપણા સમાજનું જે જોવા મળી રહ્યું છે. રુઝાન શું કહેવા માંગુ છું? સૌથી પહેલા તો જયારે આપણે ઘણીવાર સ્ત્રીને પુરુષને દુશ્મન કહે છે કે બંને જુદો એકબીજાનો દુશ્મન છે, ખોટી વાત છે. સ્ત્રી પુરુષ દુશ્મન નથી, અચ્છા અને બુરાઈ દુશ્મન છે. જાણે કે તમે અત્યારે જોયું કે આ બધા જ કેસીસમાં સાસુ સસરા નનંદ બધા ભેગા થઈને કરે છે હેરાન. અને સાસુ એટલે લેડીઝ, નનંદ એટલે લેડીઝ, એ કોઈ જેન્ટ્સ નથી. તો એટલે ધીઝ આર સોશિયો ઇકોનોમિક પ્રેશર્સ. સો લેટ અસ ટોક ફર્સ્ટ ટોક અબાઉટ ધોઝ સોશિયો ઇકોનોમિક. એવું નહીં કહે કે ભાઈ બિચારી અંબે સ્ત્રીને સેન્ડ કરવાનો આવે છે, પણ એક સ્ત્રીને કોણ સેન્ડ કરાવે છે? બીજી સ્ત્રી સેન્ડ કરાવે છે. એટલે એ આપણે પહેલા લઈએ. અને કેમ આ થાય છે? કારણ કે તમે બી મેડમ અત્યારે કહું કે 8 મહિનાથી આટલા બધા કેસીસ થઈ રહ્યા છે. શું કાયદો? પેલો કદાચ ઘણા કેસીસમાં તમને કદાચ ખબર બી નહીં હોય, પેલા લોકો બેલ પર બી છૂટી ગયા હોય. આપણા વિથ ડ્યુ રિસ્પેક્ટ, મારે કોઈને આવું ડાયરેક્ટ ટાર્ગેટ નથી કરવું, પણ જે આપણા લોયર્સો છે, જે તેને કે 498 ની કલમ, જે પહેલા બહુ સરસ સ્ટ્રોંગ કલમ હતી, પોઝિટિવલી યુઝ થતી હતી, પણ એમાં શું થયું, થોડા લોયર્સો એને નેગેટિવમાં યુઝ કરવાનું ચાલુ કરી દીધી. એટલે સાસુ સસરા આઉટ ઓફ ઇન્ડિયા હોય યા હોસ્પિટલમાં બેઠા, તો લખી દે કે ફિટ કરી દેંગે, ફિટ કરી દેંગે કરીને. ને એના લીધે પછી ઓબ્વિયસલી જજે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટે એનું આખું સંશોધન કર્યું, અને સંશોધન પછી લાવ્યા કે ભાઈ આ લોયર મિસયુઝ કરે છે, અને એટલે આખી જે સ્ટ્રોંગ કલમ હતી એને આખી વીક કરી નાખી. એટલે મારે અત્યારે એ પોઈન્ટ કેવું છે કે યસ, સમાજ ઇઝ રિસ્પોન્સિબલ, પણ જોડે આજે આ તમારા મીડિયમ તો હું રિક્વેસ્ટ કરું છું બધા લોયરોને કે સાહેબો પ્લીઝ, તમ લોકો તમારી જે કલા છે આટી ઘૂટીની, હા બધાને હક છે પોતાના જાતને બચાવવાની, પણ તમારી જે કલા છે આટી ઘૂટીની સાહેબ, તમે એમાંથી પ્લીઝ આપણે ભારત દેશને આપણી સમાજ સિસ્ટમને તમે હેલ્પ કરો, તમે એને નેગેટિવ ના કરો જસ્ટ તમારા પૈસા કમાવા માટે. સોનલબેન, આ જે સુરતવાળી જે ઘટના છે તેને લાંબા સમયથી સતાવવામાં આવતી હતી, તેણે ફોન પર તેના પિયરિયા વાળાઓને આ વિશે વાત પણ કરી, પરંતુ ક્યાંક ને ક્યાંક એ નથી લાગતું કે સ્ત્રીઓ હંમેશા મદદ લેવા માટે, ઘરની બહાર મદદ લેવા માટે પાછી પાની કરતી હોય છે, અને તેને કારણે તે વધારે ને વધારે સહન કરી આ પ્રકારના પગલા કે આ પ્રકારની ઘટનાઓનો ભોગ બનતી હોય છે. શું કહેશો? હું એગ્રી છું તમારી વાત સાથે. મેં પહેલા પણ આ વસ્તુની ચર્ચા કરી, હમણાં ભૂમિ દેસાઈનું બી વાત જોઈને સુસાઇડ કર્યું છે. દીકરીઓ હંમેશા એ પ્રેશરમાં રહેતી હોય છે, જયારે જેન્યુન જયારે કારણ હોય છે, એમના પિયરે જયારે વાત કરી, અગેન મા બાપનો વાંક ફરીથી આવશે કે જયારે એને ફોન પર વાત કરી ત્યારે દીકરીને કેમ ના લઈ આવ્યા, ત્યારે એમને ભય કેમ ના દેખાયો, અને ત્યારે એક્શન કેમ ના લીધા. આમાં દીકરી ખોઈ બેસીએ છે. જયારે કોઈ વખતે કોઈ પણ જગ્યાએ તમને વાતમાં એવું લાગે છે, અથવા તો પોતે હેપી નથી, કોઈ પ્રોબ્લેમ્સ જણાવે છે, તો ક્યારે પણ આપણા જે તમે જે વાત કરી કે ભાઈ ઓકે થઈ જશે, બધું સારું થઈ જશે, જે વિરાજબેને વાત કરી કે સહન કરવાની જે વાત છે શરૂઆતથી નાનપણથી, એમાંથી એના કારણે આ સહન કરવાનું, ઘર બાંધવાનું, સમાજ શું કહે છે, હું શું કહીશ, બહાર જઈશ તો ડિવોર્સ થશે, આ જે બધી વસ્તુમાંથી મેન્ટાલિટીમાંથી બહાર નથી આવતા. લેડીઝ અને જેન્ટ્સની વાત નથી, એની વાત સાથે હું એગ્રી છું, પણ તમે સમજો આમાં એવું છે કે આપણી કુટુંબ વ્યવસ્થા એ તૂટી રહી છે રોજના રોજ. અને મેં પહેલા પણ તમારા ડિબેટમાં વાત કરેલી છે કે જ્યાં સુધી પોતાના સાસુ સસરા જે વહુ આવે છે એને દીકરી તરીકે નહીં સ્વીકારે, અને એને તમે જ્યાં સુધી ટ્રીટ નહીં કરો, જેમ ઘરે ઘરે દરેક જગ્યાએ રીત ભાત અલગ હોય છે, નાની નાની બાબતોમાં ઝઘડા હોય છે, બેન આની અંદર કેટલું ટોર્ચરિંગ હશે, શું હશે, અને ત્યારે કેટલી દીકરી કંઈક બોલી હશે, અને પેલો માણસ ઉશ્કેરાયો હશે, અને આટલો એ માણસ કહેવાય ને કે એને 120 બી કાવતું ગળ્યું, એને કટિંગ કરી, સૌ રિયલી બ્રુટલ, અને એને સજા મળવાની જ છે. કાયદો છે જ, કાયદો નથી એવું કહેતા જ નથી, કાયદો છે, એવિડન્સ છે, સજા મળશે જ, અધરવાઇઝ અત્યારે બી આરજે કૃણાલની વાત કરીએ તો એ જેલમાં ના હોય, એને રિમાન્ડ મંજૂર, અગર કાયદો વ્યવસ્થાની આટલી ખૂટીની વાત કરીએ તો પોસિબિલિટીઝ નથી. પરંતુ આ પ્રકારની જે ઘટનાઓ બની રહી છે તેને લઈને એ પણ જરૂરી છે કે સ્ત્રીઓ મદદનો માટેની આગળ આવે, અને પરિવારજનો તેને ચોક્કસથી હંમેશા તેના સપોર્ટમાં ઉભા રહે. આ તમામ બાબતો વિશે આપણે ચર્ચા કરીશું, કાયદાનો રોલ કેટલો મહત્વનો રહેશે તેના વિશે પણ ચર્ચા કરીશું. હા, રોકાઈએ એક બ્રેક માટે.